नमस्ते खेडूत मित्रों, जय हिंद। स्वागत है तमारो अमारी यूट्यूब चैनल गुरु मास्टर जी में। खेतीवाड़ी अने बागायती योजना नी अंदर तमे मित्रों फॉर्म भरी दीधु हशे, जेनी छेली तारीख 31 मे 2020 हती। तो तेना पछी तमारे शू करवानुं छे ए आजे आपणे जाणीशुं। तो 20 जून 2020 तेनी छेली तारीख छे। अने बीजू ए पण जाणीशुं के तमे ऑनलाइन अरजी तो करी दीधी छे, पण तेनुं ऑनलाइन स्टेटस कई रीते चेक करी शकाय, के तमारी अरजी क्यां पहोंची छे, तमाम विगतो जाणीशुं। नवा हो तो अमारी चेनल ने सब्सक्राइब, लाइक अने तमारा मित्रों सुधी शेर करजो। तो तमे मित्रों जोई शको छो के माहिती खाता द्वारा अलग अलग जे बहार पाड़ेल छे प्रेस नोट, जेनी अंदर एवुं कहेलुं छे के बागायती खातानी योजनानो लाभ लेवा माटे अरजी करनारा खेडूतो माटे अद्यतनी सूचना। तारीख 19 जून सुधीमां अरजीनी प्रिंट अने जरूरी साधनिक कागळो साथे बागायत नियामक श्री कचेरीनो संपर्क करो। घणी बधी कचेरीनी अंदर 19 जून आपी छे, ज्यारे एक बीजी कचेरीनी आपणे प्रेस नोट जोईए। तमे जोई शको छो के आ भावनगरनी प्रेस नोट छे। खेडूतોએ કરેલ બાગાયત અંગેની અરજીઓ તારીખ 20 જૂન સુધીમાં બાગાયત કચેરીએ પહોંચતી કરવી। ખેડૂત મિત્રોના જણાવવાનું કે બાગાયત ખાતાને વિવિધ ઘટકો માટે વર્ષ 2020-21માં આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ ઓનલાઈન અરજીઓ જિલ્લાની બાગાયત કચેરી ખાતે પહોંચાડવાની આખરી તારીખ 20 જૂન 2020 હોય। ખેડૂતોએ સહી કરેલ અરજીઓ જરૂરી સાધનિક કાગળો સાથે વહેલી તકે પહોંચતી કરવી, જેથી આગળની કાર્યવાહી સમયસર સમયસર કરી શકાય। એટલે જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તે ઓનલાઈન ફોર્મની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ અને બીજા તમારા 7-12-8 ડોક્યુમેન્ટ, આધાર કાર્ડની નકલ અને બીજા જે પણ ડોક્યુમેન્ટો છે, જે પ્રિન્ટરની અંદર જે તમે પ્રિન્ટ કાઢીએ છે તેની અંદર લખેલા છે, એ તમામ ડોક્યુમેન્ટો સાથે તારીખ 20 જૂન સુધી તમે બાગાયતની અંદર અરજી કરી હોય તો બાગાયતની કચેરીએ, જો તમે ખેતી નિયામક જો તમે ખેતીવાડી યોજનાઓ માટે અરજી કરી હોય તો ખેતીવાડી જે નિયામક શ્રેણીની કચેરી છે, અથવા તો બીજું કદાચ કોઈને ખ્યાલ ના આવે કે મારે અરજી ક્યાં આપવી છે, તો તમે જે પ્રિન્ટ કાઢશો અરજીની તેની, દાખલા તરીકે આ અરજી આવશે, આ રીતની અરજી આવશે, તેની અંદર આ બાજુ લખેલું હશે કે પ્રતિ તમારે અહીં અરજી જમા કરાવવાની છે। તો જે અહીં સરનામું લખેલું છે એ જ સરનામાં તમારે જે તે અરજીઓ જમા કરાવવાની છે। એટલે ખાસ ખેડૂત મિત્રો, જેમણે પણ હજુ સુધી ઓનલાઈન ફોર્મ પણ ભરી દીધું છે પરંતુ અરજીઓ જો જમા ના કરાવી હોય તો ચોક્કસ 20 આજે જ થઈ છે 19 જૂન 20 જૂન સુધી તમે તમારી કચેરીએ જઈ તમારા જિલ્લાની અંદર આવેલી બાગાયત કચેરી અથવા તો તમારા જિલ્લાની અંદર આવેલી કદાચ ખેતીવાડી યોજનાની અંદર પણ મિત્રો અત્યારે ફોર્મ સ્વીકારતા હશે, કારણ કે બાગાયતી યોજનાની અંદર સ્વીકારે છે। એટલે તમે તમારા જિલ્લાની અંદર આવેલી ખેતીવાડી યોજનાની અંદર, એટલે કે જ્યાં પ્રિન્ટરની અંદર જે સરનામું દર્શાવેલું છે એ સરનામા ઉપર તમારે ફોર્મ અને બીજા ડોક્યુમેન્ટો જમા કરાવવાના છે। તો આ ખાસ હતી વાત। બીજી વાત એ છે કે તમારે કઈ રીતે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું, તમે ફોર્મ ભરી દીધું છે પરંતુ ઓનલાઈન સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય એ આપણે જોઈ લઈએ। તો મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ પર જઈશું અને આઈ ખેડૂત લખીશું, ગૂગલ સર્ચમાં જઈશું, ગૂગલ સર્ચમાં જઈ અને આઈ ખેડૂત ઉપર ક્લિક કરીશું, જે પહેલા નંબરનું આવે છે તેના ઉપર ક્લિક કરીશું, એટલે તમારી સમક્ષ આ રીતે આખી વેબસાઇટ ખોલી જશે, તમને લગભગ બધાને ફાવતું હશે, બરાબર છે। આ રીતે દેખાય છે, એટલે વચ્ચે તમે જોઈ શકો છો કે આ રીતે આવશે, બરાબર છે। વેબસાઇટની અંદર તમે તમારા મોબાઈલની અંદર પણ ચેક કરી શકો છો, તેની અંદર અરજીનું સ્ટેટસ તપાસો, રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો, આપણે તેના ઉપર ક્લિક કરીએ, તેના ઉપર ક્લિક કરીશું, એટલે તમારે કયા પ્રકારની યોજનાનું તમે સ્ટેટસ જોવા માગો છો એ તમને બતાવશે। તમે અરજીનું સ્ટેટસ મિત્રો શેથી અરજી ક્રમાંકથી કે રસીદ જે તમને આપવામાં આવે છે એથી તમે જાણવા માગો છો એ રીતે તમે જાણી શકશો। તો અહીં જો ફક્ત કેટલી બતાવે છે, બાયોગેસની અને 6% વ્યાજ સહાયની બતાવે છે, પરંતુ અન્ય જેવી તમે મિત્રો ફોર્મ આપશો, તમારા જેવા જમા કરાવશો બાગાયતીની ખેતીવાડી યોજનાના, તરત એ લોકો ઇન્વર્ટ કરશે અને ઇન્વર્ટ કર્યા પછી તમને એ લોકો અહીં બતાવશે। હવે ખાસ મારા ખેડૂત મિત્રોને એ કહું છે કે આપણે કોઈ પણ સરકારી કચેરીની અંદર જતા હોઈએ છીએ ત્યારે એક કામ નથી કરતા, દાખલા તરીકે કોઈ પણ તમે અરજી જમા કરાવો છો પરંતુ તેની રસીદ તમારે લઈ જવી, જેથી ભવિષ્યની અંદર
तमारा ए पुरावा भूतकाळनी अंदर कदाच कोई दाखला तरीके समय जतो रह्यो अने कदाच तमारे अरजी पर पूछवू होय तो तमे पूछी शको छो। तो मारे खास खेडूत मित्रों ने कहेवू छे, कारण के हूँ पोते पण खेडूत छू, एटले मारे तमने ए कहेवू छे कि खेडूत आपणे शुं करता होय छे, दाखला तरीके कोई पण खातानी अरजी छे ए अरजी आपवा जता होईए छे त्यारे आपणे शुं करता होय छे, ए अरजी आपी दीधी छे परंतु तेनी पासे आपणे ते कचेरीनी अंदर कोई पण अरजी जमा करावी छे तेनो कोई अपने पुरावो राखता होता नहीं। तो अपने कोईपण अरजी चाहे समाज कल्याण हो चाहे खेतीवाड़ी हो चाहे जमीन नी हो तो तमारे शू करवानू छे, बे जे तमे अरजी करो छो तेनी बे नकल लेवानी, एक नकल तमारे ऑफिस नी अंदर जमा करावानी अने बीजी नकल मो जई ते ऑफिस ना सही सिक्का कराई लेवा के भाई अमने इनवर्टना तमे सही सिक्का करी आपो तो ए तमने इनवर्टनो सही सिक्को करी आपशे। ए तमारे तमारी पासे राखवानुं छे, एक ऑफिसनी अंदर जमा करावानी छे, कॉपी एक तमारी पासे राखवानी छे जेथी भविष्यनी अंदर कोईक तमारे जोवुं होय के भाई मारी योजनानी अंदर शुं थयुं तो तमे ए कॉपी लई जशो ए तमारो पुरावो बोलशे अने एना उपर तमे कार्यवाही करी शकशो। तो खास खेडूत मित्रो आ हमेशा એવું નથી, આ યોજના કોઈપણ સરકારી કામકાજ માટે હંમેશા તમારી પાસે એક કોપી તો રાખવી જ, જેથી તમને ખૂબ એવો ફાયદો થઈ શકે। તો મળીશું નવા વિડીયો સાથે, આપનો કોઈ પણ પ્રશ્ન હોય, આપને કેવા પ્રકારના વિડીયોની જરૂર છે અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા રહેજો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈશું। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દ।